રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેની અસર હેઠળ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ આજે રહી શકે છે. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પવનની ગતિ પણ વધુ રહી શકે છે અને તેના માટે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. આવતીકાલથી તાપમાન જો કે સામાન્ય રહેશે, ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે. तीन दिन के बाद से मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी होने लगेगा. ओके, बहुत मैक्सिमम टेम्परेचर, मिनिमम टेम्परेचर. एंड अभी फिशरमैन वार्निंग भी है, फिशरमैन वार्निंग नॉर्थ अरेबियन सी में ड्यू टू स्टीप प्रेशर ग्रेडिएंट, विंड स्पीड काफ़ी हाई है ना. हम एक्सपेक्ट करेंगे कि हमारे जो मछुआरे भाई है वो नॉर्थ ईस्ट अरेबियन सी में या नॉर्थ अरेबियन सी में ना जाए और डे वन आज के लिए वहाँ विंड स्पीड जो है 45 to 55 किलोमीटर पर आवर तक है, एक्सपेक्टेड है. एंड बाकी डे टू, डे थ्री, डे फोर, डे फाइव में कोई रेनफॉल का कोई संभावना नहीं है.